નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ડેન્ટલ હેલ્થ લીધું હતું એની અંદર આપણે ચર્ચા કરી હતી, બરોબર, કે સોનિયા છે કઈ રીતે દાંતના દુખાવામાંથી સફળ થાય છે અને ડોક્ટર છે ને કઈ રીતે રિસ્ટોરેશન છે કરી આપે છે. સોનિયા થોડા ઘણા સવાલ પૂછે છે એમને, તો હવે એના વિશે આપણે છે આગળ માહિતી જોઈએ. સોનિયા સેઝ એનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા પૂછે છે કે ઇનેમલ કોટિંગ એટલે કે કોટિંગ એટલે કે આવરણ, તો ઇનેમલ કોટિંગ એટલે શું? ડૉક્ટર શર્મા સેઝ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એમ કે છે કે તારે જો ઇનેમલ કોટિંગ એટલે શું એ સમજવું હોય તો તારે જે કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ, તો શેનું? તો કે દાંતનું જે આપણું બંધારણ છે એના વિશે તારે સમજવું જોઈએ. હવે ટીથ હેવ થ્રી લેયર્સ, આપણા દાંતને મુખ્ય ત્રણ પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઈટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ, અને જે દાંતનું સૌથી ઉપરનું જે સફેદ આવરણ છે એને એનેમલ કોટિંગ કહે છે. એટલે કે આપણા જે સફેદ દાંત દેખાય છે, બરોબર, એ આપણું પ્રથમ આવરણ એટલે ઉપરનું છે એટલે એ એનેમલ કોટિંગ. ઇટ ઇઝ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, એ આપણા જે શરીર છે એનો સૌથી મજબૂત અને સખત એવો ભાગ છે. તો સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટાઇન, હવે જે બીજું આવરણ છે એને ડેન્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, એ આછા પીળા રંગનું હોય છે. જો જેનું દાંત પીળા થઈ ગયા હોય, બરોબર, જો બ્રશ વ્યવસ્થિત ન કરતા હોય તો અથવા વધુ વારંવાર એના દાંત એના ક્લીન કરાવેલા હોય તો એના કારણે એનું જે વ્હાઈટ આવરણ છે એ શું થઈ જાય છે, એનું નાશ થઈ જાય છે. તો એનું પછી જે પીળા દાંત દેખાય છે એનું બીજું આવરણ છે એ હોય છે જે ડેન્ટાઇન તરીકે ઓળખાય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને જે અતિ સૌથી છેલ્લું આવરણ હોય છે એ ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલાર દેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. એમ કે છે કે તારી મોલાર, મોલાર એટલે કે દાંત, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, અહીંયા આખું ચિત્રનો જે ચાર્ટ છે એની અંદર દરેક કયા દાંતને કઈ રીતે ઓળખાય એની છે સમજૂતી આપેલી છે, બરોબર. તો જો એને એમ કીધું છે કે મોલારની અંદર, તો અહીંયા જે નીચેના જે આપણે પાછળના જે ત્રણ હોય છે, બરોબર, ત્રણ દાંત હોય છે એ મોલાર હોય છે આગળની અથવા તો, બરોબર, કોઈ પણ આપણે બે જડબા હોય છે, બરોબર, નીચેનું અને ઉપરનું. તો એની અંદર જે પાછળના દાંત હોય છે દાંત એ મોલાર છે, આગળની જે બે નાની હોય છે એને પ્રી મોલાર તરીકે ઓળખવામાં આવે, તથા ઉપરના ચાર અથવા તો નીચેના ચાર જે દાંત હોય છે, બરોબર, એને ઇનસાઇઝર્સ તરીકે ઓળખવામાં આવે. પછી આપણા ચાર દાંત બાદ જે આપણે જેને રાક્ષસી દાંત કહીએ છીએ, બરોબર, એને કેનાઇન તરીકે આ તે ઓળખવામાં આવે છે. તો સોનિયાને એમ કે છે કે તારી મોલારની અંદર એટલે કે તારા દાંતની અંદર પોલાણ હતો અથવા તો કેવિટી હતી જે હવે નથી, કારણ કે રેસ્ટોરેશન દ્વારા ડોક્ટરે છે એ પૂરી દીધો છે એટલે હવે ત્યાં એ છે નહીં મોલાર. વોટ ઇઝ ઇટ, સોનિયા સેઝ, એટલે સોનિયા તરત કહે છે કે મોલાર એટલે શું? ડોક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, ડોક્ટર છે એને દાંતનો આખો ચાર્ટ બતાવે છે, કંઈક આવો પ્રકારનો ચાર્ટ છે. ધેર આર ટુ ટાઈપ ઓફ ટીથ, ડોક્ટર એમ કહે છે કે આપણે મુખ્યત્વે બે પ્રકાર હોય છે દાંતના, ડિસિડિયસ ટીથ ઓલસો નોન એઝ અ મિલ્ક ટીથ. ડિસિડિયસ એટલે કે જે ખરી જાય તેવા, બરોબર, જેને મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત એટલે કે બાળક છે એને જે શરૂઆતના જે દાંત હોય છે, બરોબર, તેની વાત કરે છે, જેને દૂધિયા દાંત અથવા તો ખરી જતા એવા દાંત પણ કહે છે. એન્ડ પરમનન્ટ ટીથ, અને પછી જે કાયમી દાંત આવે છે આપણે અત્યારે બધાને, બરોબર, દાંત આપણે એક વખત પડી જાય અને પછી જે નવા ઉગે છે તો એ રીતે આપણે બધા અત્યારે પરમનન્ટ હોય છે, કાયમી દાંત હોય છે. એટલે દાંતના મુખ્ય બે પ્રકાર હોય, દૂધિયા દાંત અને કાયમી દાંત. ડિસિડિયસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર, આંકડો તમારે ખાસ યાદ રાખવાનો છે કે જે શરૂઆતી દાંત હોય છે દૂધિયા દાંત એ 20 હોય છે. એન્ડ દે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ, અને પછી જેમ જેમ છે આપણો વિકાસ થતો જાય એમ એ એક પછી એક છે પડતા જાય છે, ખરતા જાય છે. ધેર આફ્ટર, અને ત્યારબાદ ન્યૂ પરમનન્ટ ટીથ કેમ અપ, અને પછી જ એ બધા દાંત ખરી જાય, બરોબર, પછી જે કાયમી દાંત છે એ ઉગે છે અથવા તો આવે છે.
એન્ડ ધે આર યુઝવલી 32 ઇન નંબર, અને એ 32 છે હોય છે સામાન્ય રીતે. સોનિયા સેઝ, યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. એમ કે છે, હા મારે પણ 32 દાંત છે પણ બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ દે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ. ડૉક્ટર શર્મા એમ કહે છે કે હા, એ શેપ એટલે કે આકાર, સાઇઝ કદ, અને ફંક્શન એટલે કે કાર્ય. તો એમનું જે કદ છે, આકાર છે અને કાર્ય છે એનું અલગ અલગ હોય છે, બરાબર. દરેક દાંત છે એનું કાર્ય કેવું હોય છે, અલગ અલગ હોય. અમુક કાપવાનું કરે, બરોબર છે, એ રીતે. દેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનાઇન્સ, 4 પ્રી મોલાર્સ એન્ડ 4 or 6 મોલાર ઇન ઇચ જો. ઇચ એટલે બરોબર એક, અને જડબું, જો એટલે કે જડબું, બરોબર, ઉપર અને નીચે. મેં અગાઉ તમને સમજાવ્યું પ્રમાણે કે એક જડબાની અંદર છે એ આ રીતે, એટલે કે 4 છે ઇન્સિઝર્સ હોય છે, બરોબર. ઉપર 4 હોય તો એની નીચે પણ 4 હોય છે, બરોબર. મોલાર્સની સંખ્યા બંને બાજુ 3-3 હોય છે. પ્રી મોલાર્સ હોય તો ઉપર પણ 2 હોય છે, આ સાઈડ પણ 2 હોય છે. જે રાક્ષસી દાંત હોય છે એ પણ અહીંયા નીચેની સાઈઝમાં 2, અને આ રીતે તો એની સંખ્યાની અંદર હોય છે. એટલે કે એક જડબાની અંદર આ રીતે દાંતનું પ્રમાણ હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લમ? સોનિયા પૂછે છે કે મારા જે મિત્રો છે એને થોડીક દાંતને લગતી સમસ્યાઓ છે, તો એને લગતા પ્રશ્ન હું તમને પૂછી શકું ખરી? ડૉક્ટર શર્મા સેઝ અશ્યોર ડિયર. હા હા, કેમ નહીં વાલી. સોનિયા સેઝ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ સ્ટેકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, વોટ શુડ શી ડુ? એમ કે છે સોનિયા, વન ઓફ માય ક્લાસમેટ એટલે કે મારા ક્લાસમાં ભણતી એક છોકરી, મારી મિત્ર છે, સ્ટેરકેસ એટલે કે નિસરણી અથવા તો દાદો, એના પતિ પડી જાય છે અને ફ્રેક્ચર્ડ એટલે કે એનો દાંત છે એ તૂટી જાય છે, તો એણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, વેલ શી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એણે એક દાંતના જે સર્જક છે એની મુલાકાત લેવી જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ, વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને એક જે દાંતના સર્જક છે એની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ વ્હાઇટ લાઇટ ક્યોર કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. એટલે ડૉક્ટર શર્મા એને સલાહ આપે છે કે જે દાંતના સર્જક હોય એની પાસે એને જવું જોઈએ. ડૉક્ટર સૌ પ્રથમ એના દાંત છે એની ચકાસણી કરશે, અને પછી રિસ્ટોરેશન એટલે કે પૂર્ણ કરવું, બરોબર, પૂરી દેવું. જે રીતે સોનિયાનો દાંતનો ખાડો ડૉક્ટરે પૂર્યો હતો, બરોબર, એ જ રીતે જે ડેન્ટિસ્ટ છે એ પણ એને આ રીતે લાઇટ ક્યોર જે કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ આવે છે, બરોબર છે, જે પૂરણ કરવા માટે આવે છે, એનું સજેશન છે, સલાહ છે એ આપશે. સોનિયા સેસ ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. કે છે કે બરાબર, મારે હજી એક મિત્ર છે ધારા. શી હેવ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અ ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોવર. એમ કે છે મારે જે મિત્ર ધારા છે એના બધા દાંતથી અનઇવન છે, એટલે કે વ્યવસ્થિત બધા સરખા નથી એમ, અને પ્રોપરલી ગ્રોવન એટલે કે વ્યવસ્થિત ઉગેલા પણ નથી, એટલે કે નાના મોટા છે. શી ફીલ વેરી એમ્બેરેસ એટ ટાઈમ. એમ્બેરેસ એટલે કે શરમ અથવા તો સંકોચ. એમ કે છે એના દાંત છે આવા છે, વ્યવસ્થિત નથી અથવા તો નાના મોટી છે, એના કારણે ખૂબ જ સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર હા, તો તેની માટે કોઈ સલાહ ખરી? ડૉક્ટર શર્મા સેઇસ, નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. એટલે ડૉક્ટર બહુ સરસ કહે છે કે કોઈ પણ પ્રકારની જો આપણને શારીરિક ખાડ ખોપણ હોય તો એના માટે કોઈ પણ વ્યક્તિએ શરમ કે સંકોચ અનુભવવો જોઈએ નહીં. કારણ કે જો આપણે જ આપણી જાતને નહીં ચાહીએ તો બીજા તો આપણી હાંસી તો ઉડાડવાના જ છે. એટલે ડૉક્ટર એમ કહે છે કે કોઈ પણ શરીરને લગતી ખામી હોય તો શરમ કે સંકોચ અનુભવવો જોઈએ નહીં. ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે શારીરિક ખાડ ખોપણ. અ પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડલિંગ. એની જે આ સમસ્યા છે એ ક્રાઉડલિંગ તરીકે ઓળખાય છે. નાવ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લમ ઓલ્સો. હવે આ જે સમસ્યા છે એનું એક સમાધાન પણ છે.
The patient has to go for orthodontic treatment. The brace will bring her teeth in proper alignment. એમ કે છે કે જે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આવે છે એ કરાવવી જોઈએ અને એના કારણે જે બ્રેસ તમે તમારા જે પાઠ્યપુસ્તક છે એના પાછળની ભાગની અંદર આપેલી છે તમને અહીંયા કે દાંતની અંદર છે બરોબર અહીંયા જે બ્રેસનું ચિત્ર છે કે દાંતની અંદર વાળા છે ફિટ કરવામાં આવે છે બરોબર ટાઈટ કરી દેવામાં આવે છે કે જેથી કરીને એના જે દાંત છે એ આડા અવળા હોય છે એ શું થઈ જાય છે તો કે એલાઇનમેન્ટની અંદર આવી જાય એટલે કે ચોક્કસ માપની અંદર અને લાઇનની અંદર છે દાંત આવી જતા હોય છે તો એ બ્રેસ છે એ ડોક્ટર છે એ પહેરાવી દે તો એના અનઇવન ટીથ છે એ બધા જ એક લાઇનની અંદર આવી જશે સોનિયા સેઝ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ તો શું એને એમ કહું કે તમને આવીને મળી જાય મારે એને એમ કહેવું જોઈએ ડોક્ટર શર્મા સેઝ નો શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ એમ કે છે ના તારે એને જે ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે આ જે દાંતના જે સર્જક હોય છે તારે એને જ કહેવું જોઈએ સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન તમે આજે મૂલ્યવાન સલાહ સૂચન આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અલોટ ખરેખર જે દાંતનું વિજ્ઞાન છે એના ઘણા બધા એડવાન્સ એટલે કે ફાયદાઓ છે આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ હું એને કહીશ કે એ જે ઓર્થોડોન્ટિસ્ટ ડોક્ટર છે એની સલાહ લે Now I am thinking of taking up a project on dental health because we have to work on projects in science and I think this is very useful topic. એમ કે છે કે હું છે એ દાંતના આરોગ્ય બાબતે એક પ્રોજેક્ટ છે કરવાનું વિચારી રહી છું કારણ કે વિજ્ઞાનના એક પ્રોજેક્ટની અંદર અમારે આવું કંઈક કરવાનું છે તો આ ઘણો ઉપયોગી મુદ્દો છે સાબિત થશે Dr. Sharma says, you can come for guidance for your project if you need. જો તારે આની અંદર પ્રોજેક્ટની અંદર કોઈ પણ પ્રકારની જરૂર હોય મદદની જરૂર હોય તો તું મારા માર્ગદર્શન માટે ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન માટે આવી શકે છે ઇટ્સ સો નાઇસ ઓફ યુ સોનિયા કહે છે કે તમે ખરેખર ખૂબ જ સારા છો તો કેવું સારું છે ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ ડૉક્ટર શર્મા એમ કે છે તારો ખૂબ ખૂબ આભાર અથવા તો કોઈ પણ જરૂર નથી એમ હવે આ રીતે તમારા ડેન્ટલ હેલ્થની અંદર દાંતને લગતું બરોબર તમે ચાર્ટની અંદર જોયું અને આપણા જે દાંત આરોગ્ય છે એને લગતી છે માહિતી છે એ મળી છે હોમવર્કની અંદર તમને લીથાની અંદર જે કાંઈ પ્રશ્ન જવાબ આપેલા છે એ કરવાના રહેશે અસ્તુ